आज धर्मेश सर वेलकम टू द शो केम तो सर बस बस नहीं सर शू लगे मार्केट तो क्योंकि आपने लास्ट टाइम भी बात थी कि मैं तो 10600 થી 1200 ની ટ્રેડિંગ રેન્જમાં ચાલશે અને આ તમે આ અઠવાડિયાની જે રેન્જ જો તો ઉપરમાં 10600 નું હતું ને નીચેમાં આપણે 1200 નો સપોર્ટ બી લીધો. આવનારા વીકમાં મને લાગે છે કે બજાર એનાથી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને 10900 નો ટાર્ગેટ જોઈને જોઈ શકાય. સ્ટોપ લોસ ની વાત કરીએ તો અમે અમારો સ્ટોપ લોસ જે પહેલા 9900 હતો એ રિવાઇઝ કરીને 10200 નો કર્યો છે એનાથી. તો ઓવરઓલ આઉટલુક રિમેન્સ ટુ બી ધ પોઝિટિવ એઝ વીકલી પર હાયર આઈ હાઈ લો continued for the Nifty and we see I think so the momentum also building up in mid cap and small caps ma bhi sabhi kapde action jo riya hai so we remain to be positive for the market for target of 10900. So bank Nifty ma bank Nifty again we believe I think so more of a trading range for bank Nifty where 21200 remains to be the strong support. On the higher side 22500 to 22700 is more likely target for bank Nifty. સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક એક્શન? સ્ટોક સ્પેસિફિક મને લાગે છે કે આઈટી સ્પેસ ઇઝ વન વેર વી મીન ટુ બી ધ પોઝિટિવ. જે અમને લાગે છે કે સ્ટોક્સ લાઇક ટીસીએસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, માઇન્ડટ્રી શુડ ડુ ગુડ ઇન ધ કમિંગ ડેઝ એન્ડ એલટીઆઈ ઇન્ફોટેક શુડ ડુ ગુડ. અપાર્ટ ફ્રોમ આઈટી વી મીન ટુ બી પોઝિટિવ ફોર ટેલિકોમ સ્પેસ વેર સ્ટોક્સ લાઇક ભારતી શુડ ઓલસો કન્ટિન્યુ ટુ ડુ ગુડ. એફએમસીજી ઇઝ ઓલરેડી ડુઇંગ ગુડ સો લાઇક સ્ટોક્સ લાઇક ડાબર is also expected to do. Banking again we say I think so more of a trading range for bank Nifty where maybe we may see the most stock specific action in bank Nifty. So the coming to sectors topic I think so IT, telecom, FMCG remains to be a topic. Thank you so much for your time sir.